વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 3 અને પ્રશ્ન ક્રમાંક 47 એટલે કે 47મો પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના લિસ્ટની અંદર આપણે પાંચમો પાઠ, આપણને ખ્યાલ છે પાંચમા પાઠના આપણને બે પ્રશ્નો પૂછાય ચાર ગુણના, જે મહત્વનો પાઠ પણ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. એની અંદર આપણે ધાતુ વિદ્યાની વાત કરતા હોય તો ધાતુ વિદ્યાની અંદર ભારતનું પ્રદાન ખૂબ જ વિશેષ ગણી શકાય, કારણ કે 10મી કે 11મી સદી સુધી, આમ તો કાયદેસર રીતે ધાતુ વિદ્યાની શરૂઆત છે એ 10મી કે 11મી સદીને ગણવામાં આવે છે, કે ત્યાં સુધી આમ ધાતુની શોધ નહોતી થઈ. ત્યાં સુધી દરેક વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક માટીમાંથી, ક્યાંક ને ક્યાંક હાડકામાંથી, ક્યાંક ને ક્યાંક લાકડામાંથી આ વસ્તુઓનું નિર્માણ થતું. પરંતુ જ્યાર પછી ધાતુની શોધ થઈ ત્યાર પછી દરેક વસ્તુ છે ક્યાંક ને ક્યાંક ધાતુમાંથી બનવા લાગી. આપણે લોથલના કારીગરોની વાત કરી ગયા આગળ, કે લોથલના કારીગરો છે વળાંકવાળી કરવત બનાવતા, આરા બનાવતા, બરાબર. એવી રીતે અન્ય જે વસ્તુઓ છે કે જે ધાતુમાંથી બનતી, તો એમાંની સૌથી પહેલી ધાતુનો ઉપયોગ કર્યો હોય તો એ આપણે તાંબાની ધાતુનો ઉપયોગ કર્યો, એટલે તાંબ્ર યુગ આપણે કહીએ. તો પ્રાચીન ભારતની સંસ્કૃતિના અવશેષમાંથી કાંસાની પ્રતિમા સૌ પ્રથમ મળી આવી. આમ તો કાંસું છે એ મૂળ ધાતુ નથી કહેવાતી, કારણ કે આપણને ખ્યાલ છે કે ભાઈ તાંબુ પ્લસ પિત્તળ બરાબર, એટલે સોરી, તાંબુ પ્લસ જસત ઇક્વલ ટુ પિત્તળ અને તાંબુ પ્લસ કલાઈ ઇક્વલ ટુ કાંસું. તો એક સમયે આપણને તાંબાની શોધ પછી કાંસાની જે પ્રતિમા મળી ખોદકામમાંથી, એના અવશેષો એમ કહે છે કે 5000 વર્ષ પહેલાંના લોકોને પણ ધાતુ વિદ્યાનું જ્ઞાન હતું. 5000 એટલે આપણે કહીએ છીએ હડપ્પિયન સંસ્કૃતિ લગભગ 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે, લગભગ એમાં 4600 વર્ષનો ઉલ્લેખ છે, કે કાર્બન ડેટિંગ પદ્ધતિથી જ્યારે એને તપાસવામાં આવ્યું તો હડપ્પિયન સંસ્કૃતિના જે અવશેષો છે લગભગ 4600 વર્ષ જૂના જોવા મળ્યા. તો એની અંદરની જે પ્રતિમા મળી એ કાંસાની પ્રતિમા, એની પ્રતીતિ કરાવે છે કે એ સમયમાં એ ધાતુ વિદ્યા હતી અને ધાતુ વિદ્યાથી વસ્તુઓ બનતી. એવી જ રીતે કૃષાણ વંશના રાજા એની ભગવાન બુદ્ધની પ્રતિમા જે તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ, કુષાણ વંશ અને તક્ષશિલા, આપણે આગળ વાત આવી ગઈ ભાઈ નાલંદા વિદ્યાપીઠ હતી એમ તક્ષશિલા વિદ્યાપીઠ હતી, તો એ કુષાણ રાજવીઓના સમયમાં ભગવાન બુદ્ધની પ્રતિમા એ પણ કાંસામાંથી બનેલી પ્રતિમા જે આપણને ખોદકામમાંથી મળી છે. એટલે ધાતુ વિદ્યામાં આપણે ઘણું બધું વિકાસ કર્યો છે એવું કહી શકીએ, પરંતુ ધાતુ વિદ્યાની શરૂઆત આપણે કરી છે એવું ન કહી શકીએ, કારણ કે પ્રાચીન સમયથી આ વિદ્યાની અંદર અનેક પ્રકારના મહાન આચાર્યોને યાદ કરીએ તો આપણે નાગાર્જુનને યાદ કરી દે, ધાતુ વિદ્યાની અંદર એને પારાની ભસ્મ કરીને દવા તરીકે ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. 5મી અને 6ઠી સદીની વાત કરું છું. દક્ષિણ ભારતમાં ચોલ રાજાના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો, આપણે રાજરાજ ચોલને ઓળખીએ, ચોલ શાસક કે જેને બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરાયું હતું, એ જ સમયમાં ચોલ રાજવીઓના સમયમાં પણ અનેક ધાતુ શિલ્પો બન્યા હતા. એ સમયનું સૌથી મહત્વનું એટલે નાદંત કલાનો ઉત્તમ નમૂનો મહાદેવ નટરાજનું શિલ્પ. અહીંયા આપેલું ચિત્ર આપને સીધો જ તાંડવ નૃત્યની મુદ્રામાં ભગવાન શિવની જે મૂર્તિ છે એ નટરાજનું શિલ્પ, જે નાદંત કલાનો ઉત્તમ નમૂનો આજે ચેન્નાઈ અને મદ્રાસની અંદર, બરાબર, ચેન્નાઈ તરીકે, ચેન્નઈની અંદર મદ્રાસ, જે પહેલાં જેનું જૂનું નામ મદ્રાસ હતું આજે ચેન્નાઈ તરીકે ઓળખાય છે, ત્યાં આવેલું સંગ્રહાલય એની અંદર જે નાદંત કલાનો ઉત્તમ નમૂનો છે એ મહાદેવ નટરાજનું શિલ્પ આજે પણ ત્યાં છે. એ ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે જે ચોલ રાજવીઓએ બનાવેલો છે. એ જ સમયની અંદર ચેન્નઈના સંગ્રહાલયમાં ધનુર્ધારી રામની ધાતુ પ્રતિમા, ભગવાન રામની ધાતુમાંથી બનેલી પ્રતિમા, એ પણ એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ધાતુ વિદ્યાનું. મિત્રો, આ ચોલ રાજવીઓ કે જે 5મી 6ઠી સદીની અંદર આપણે ત્યાં હિંસક પ્રજા તરીકે, બહારથી આવેલી પ્રજા તરીકેની એક પ્રજા, કે એ સમયમાં પણ ધાતુ વિદ્યાનો અમુક અંશે વિકાસ થયો હતો. ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવદેવીઓ, પશુ પક્ષીઓ ની મૂર્તિઓ, પશુ પંખીઓના શિલ્પો, સોપારી કાપવાની સુડી, આ બધા પ્રાચીન સમયના અવશેષોમાંથી ખ્યાલ આવે છે કે ધાતુ વિદ્યા એ ખૂબ જૂની છે. એ સમયમાં ધાતુ વિદ્યામાંથી અનેક વસ્તુઓ બનતી, ધીમે ધીમે કેટલીક ધાતુઓ જે સામાન્ય રીતે આપણે કિંમતી ધાતુ કહીએ છીએ, સોનું ને ચાંદી ને પ્લેટિનમ, આવી ધાતુનો અલંકારો તરીકે ઉપયોગ થયો. એવી રીતે સામાન્ય ઉપયોગમાં લેવાતી હોય તાંબુ છે, પિત્તળ છે, લોખંડ છે, બરાબર, આ ધાતુઓનો પણ ઉપયોગ થવા લાગ્યો. કેટલીક મિશ્ર ધાતુઓ પણ ઉપયોગમાં લેવાતી, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સુડીઓ, કલાત્મક દીવીઓ, એટલે આપણે જે દીપ પ્રાગટ્ય માટે ઉપયોગ કરીએ છીએ એ પ્રકારની કલાત્મક દીવીઓ પણ એ સમયમાં જોવા મળતી. એટલે કહી શકાય કે પ્રાચીન સમયમાં ધાતુ વિદ્યાની અંદર એ લોકો પણ આપણાથી વિશેષ જ્ઞાન ધરાવતા હતા. આચાર્ય નાગાર્જુનને યાદ કરીએ, અથવા તો એ સમયના મહાન વ્યક્તિઓ કે જે ધાતુ વિદ્યામાં લોથલના કારીગરોને યાદ કરીએ, કારણ કે લોથલની અંદર પણ અનેક વસ્તુઓ ધાતુમાંથી બનતી. એટલે અહીંયા લગભગ 7 કે 8 મુદ્દાઓ આપણા
ઇનફ છે આ પ્રશ્ન માટે, આટલું રાખશું કારણ કે ચાર ગુણનો પ્રશ્ન છે આપણો.